હું હાથી હર્ષિદા સુધીરભાઈ, હું બ્રિલિયન્ટ સ્કૂલ ઓફ સાયન્સમાં સાયન્સ ડિપાર્ટમેન્ટમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છું. હાલ જે નિર્ણય લેવાયેલો છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, જો આપણે એના પ્લસ એન્ડ માઇનસ બેનો વિચાર કરીએ તો જે નરેન્દ્ર મોદીજી આ નિર્ણય લીધો છે, આમ જો તો આપણે હેલ્થની દ્રષ્ટિએ વિદ્યાર્થીઓનું હિત આપણે પહેલાં વિચારવું જ જોઈએ. 100% એમના નિર્ણય સાથે અમે 100% આવકારીએ છીએ અને સહમત છીએ, પણ સાથે સાથે જે 11-12 સાયન્સમાં જે પરિસ્થિતિ છે એવી છે કે એ લોકોને આખું વર્ષ અમે ખૂબ જ મહેનત કરાવીએ છીએ, ઓનલાઈન હોય કે ઓફલાઈન. તો ખૂબ જ જે બહુ સારું રિઝલ્ટ લઈ આવતા સ્ટુડન્ટ્સને એ બધામાં અને એ લોકોના પેરેન્ટ્સમાં થોડીક નિરાશા વ્યાપી ગઈ છે, કેમ કે ઘણા બધા એડમિશનનો જે આધાર છે એ આ બોર્ડના રિઝલ્ટ પર આધારિત છે. અને જો બોર્ડની પરીક્ષા ન લેવાય તો હા, ચોક્કસ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં થોડી નિરાશા પ્રવર્તે, પણ સાથે સાથે અમે એ લોકોને એ બી આશ્વાસન આપીએ છીએ કે સરકારશ્રીએ જે બી નિર્ણય લીધો હશે એ વિદ્યાર્થીઓના અને વાલીઓના બંનેના હિતમાં જ લીધો હશે. તો ચોક્કસ એવી વાત કહી શકાય કે આ નિર્ણયને આવકારવાની સાથે સાથે થોડુંક એવું બી લાગે છે કે વિદ્યાર્થીઓના ભવિષ્યને અનુલક્ષીને થોડોક આ નિર્ણય એવો લાગે છે કે જો પરીક્ષાઓ લેવાઈ ગઈ હોય કોઈને કોઈ રીતે બોર્ડની પરીક્ષા તો થોડું વધારે યોગ્ય રહેત એવું કહી શકાય. એવું બી ચોક્કસ કહી શકાય કે જો આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને થોડો વહેલું પ્રી પ્લાનિંગથી જો બધા વિદ્યાર્થીઓને વેક્સિન આપી દીધી હોય અને એ વેક્સિનેશનના સમય દરમિયાન કે વેક્સિનેશનનો જે સમયગાળો પૂરો થતો હોય એવા સમયગાળામાં જો એક્ઝામ ગોઠવી દીધી હોય તો કદાચ આટલો મોટો નિર્ણય ન લેવો પડત એવું પણ મને લાગે છે કે જો વેક્સિનનો ડોઝ થોડોક વહેલો વિદ્યાર્થીઓ માટે આવી ગયો હોત તો બી કદાચ આ વસ્તુને ટાળી શકાત અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થોડીક આપણે એમ કહી શકાય કે સરકાર દ્વારા સારો નિર્ણય લઈ શકાત. હું ખુશાલી સાપરિયા શ્રી પીવી મોદી સ્કૂલમાં ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરું છું. અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારશ્રીએ જે બોર્ડની એક્ઝામ કેન્સલ કરવાનો નિર્ણય લીધો છે તે યોગ્ય કહી શકાય. હેલ્થ ઇઝ વેલ્થ આ બાબતને ધ્યાનમાં રાખીને સરકારશ્રીએ આ ખૂબ જ યોગ્ય નિર્ણય લીધો છે. કારકિર્દીમાં શક્ય છે કે ભવિષ્યમાં કોઈને કોઈ તકલીફ હોઈ શકે, પણ સરકારશ્રીએ આ બાબત માટે ચોક્કસ કોઈ નિયમ મુજબ પગલાં લેશે જ. અને જ્યાં સુધી વાત આવે છે એક્ઝામની, તો શિક્ષણનો ઉદ્દેશ માત્ર એક્ઝામ લેવા પૂરતો અને રિઝલ્ટ લેવા પૂરતો મર્યાદિત નથી. શિક્ષણનો હેતુ છે સંસ્કારનું સિંચન કરવું અને બાળકોને ભાવિ કારકિર્દીમાં મદદરૂપ થવું અને નોલેજમાં વધારો કરવો. અને શ્રી પીવી મોદી સ્કૂલના ઉચ્ચ શિક્ષકોને કારણે જ અમે સારું પરિણામ પ્રાપ્ત કરી શકીએ છીએ તેનો અમને પૂરો ભરોસો છે. અને જો જોઈએ તો એક નુકસાન પણ થયું છે કે મારા જેવા જે વિદ્યાર્થીઓ છે જેણે પહેલેથી ખૂબ મહેનત કરી છે એ લોકોને થોડો ગેરફાયદો પણ થયો છે, પણ આ માટે સરકારશ્રીએ ચોક્કસ કોઈ નિર્ણય લીધો જ હશે. અને હજી એક પ્રશ્ન છે કે કઈ રીતે પરિણામ આપવામાં આવશે, પણ અમારા નોલેજમાં તો ખરેખર વધારો જ થયો છે જે કોઈને કોઈ રીતે અમને ભવિષ્યમાં મદદરૂપ થશે જેનો અમને પૂરો વિશ્વાસ છે. મારું નામ કિશન છે, કિશન રાઠોડ. હું કરન્ટલી 12th સાયન્સ બી ગ્રુપમાં અભ્યાસ કરી રહ્યો હતો બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સમાંથી. ગઈકાલે જે સરકારશ્રી દ્વારા નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે કે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ બંનેની બોર્ડની એક્ઝામ્સ કેન્સલ કરી દેવામાં આવી છે, પરંતુ સરકારે ફ્યુચરમાં હાયર સ્ટડીઝ માટે કઈ રીતના એડમિશન દેવું તે માટેનો કાંઈ નિર્ણય લીધેલો નથી. સરકારશ્રી દ્વારા જણાવ્યા મુજબ દરેક વિદ્યાર્થીને પાસ કરી દેવામાં આવી છે, જેથી જે વિદ્યાર્થીઓએ આખા વર્ષ દરમિયાન મહેનત કરી અને માર્ક્સ મેળવવા માટે પ્રયત્ન કર્યો હોય તેઓ પણ એક લેવલમાં આવી ગયા, અને જે વિદ્યાર્થીઓએ કાંઈ પણ નથી કર્યું અને ફક્ત મજા જ કરી છે તે લોકોને પણ પાસ કરી દેવામાં આવ્યા છે. તો સરકારશ્રી દ્વારા એક સરકારશ્રીને મારી વિનંતી છે કે કોઈ પણ એવો ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવે કે જેનાથી જે યોગ્ય છે તેને એડમિશન મળી શકે હાયર સ્ટડીઝમાં અને તેની સાથે અન્યાય ન થાય, આવી મારી વિનંતી છે. તમે ભવિષ્યમાં કઈ કોલેજમાં એડમિશન લેવા માંગો છો? હું કરન્ટલી નીટની એન્ટ્રન્સ એક્ઝામ દઈને બીજે મેડિકલ કોલેજ અમદાવાદમાં જવા માંગુ છું. તો આમાં તમારી આ જે લક્ષ્ય છે એમાં કેટલી અસર કરી શકશે આ, કારણ કે 12th ની માર્કશીટ કેવી રીતે આવશે શું આવશે એમ કે હજી કાંઈ ખુલાસો થયો નથી. આમ તો બધું નીટ ઉપર હોય છે, પણ હવે તમે શું કેવી રીતે તૈયારી કરશો? કોલેજમાં એડમિશન માટે પણ બોર્ડની માર્કશીટ ખૂબ જ અગત્યની હોય છે, પરંતુ બોર્ડ દ્વારા કોઈ પરીક્ષા કેન્સલ કરી દેવામાં આવીથી માર્કશીટ ઉપર અસર થવાની છે, જેથી અમારે એડમિશન માટે પણ થોડું ઘણું તકલીફ થવાની છે, જેથી સરકારને વિનંતી છે કે માર્કશીટ બનાવવા માટેની કાંઈક સૂચનો આપે. એજ્યુકેશન ઓનલાઈન આપો થઈ ગયું છે,
તમે અમદાવાદ આવી મોટી કોલેજમાં અભે કદાચ ઓનલાઈન સ્ટડી થશે, તમે કમ્ફર્ટેબલ રહેશો કે તમે એમાં ઇન્વેસ્ટ કરવા માંગશો, ઓર તમે એવી જગ્યાએ જશો કે જ્યાં તમને ડિરેક્ટલી પ્રેક્ટિકલ રિગાર્ડિંગ થોડું વધારે નોલેજ હોય એના રિગાર્ડિંગ સંભાવના? ઓફલાઈન અને ઓનલાઈનનું કમ્પેરિઝન કરીએ તો ઓફલાઈન જેવું ઓનલાઈનમાં કોઈ દિવસ થવાનું જ નથી, અને ઓનલાઈન સ્ટડીઝમાં મેનેજ કરી શકે સ્ટુડન્ટ્સ પોતાની રીતના, પણ ઓનલાઈનમાં ઓફલાઈન જેવું થવાનું જ નથી. અને પ્રેક્ટિકલ રિગાર્ડેડ ઇસ્યુ થાય, ઓનલાઈન ક્લાસીસમાં નેટવર્ક રિલેટેડ ઇસ્યુ થતા હોય છે જેથી કન્સેપ્ટમાં પ્રોબ્લેમ થાય છે. અને ઓફલાઈન બને ત્યાં સુધી સરકારશ્રીને વિનંતી છે કે કોઈ પણ એવા સેફટીને ધ્યાનમાં લઈને જલ્દીથી જલ્દી ચાલુ કરે જેથી સ્ટુડન્ટ્સને સ્ટડી રિલેટેડ ને ફ્યુચરમાં નેક્સ્ટ ડિસિઝન લેવા માટે કોઈ પણ તકલીફ ન થાય. ધોરણ 12ની એક્ઝામ કેન્સલ કરવા માટેનું મુખ્ય કારણ છે કે કોવિડ કેસનો વધારો થાય છે, જેનાથી સરકારે આપણા સ્ટુડન્ટના હેલ્થ વિશે વિચારીને આ નિર્ણય લીધો છે. પણ જો આગળ વિચારીએ તો એના કોલેજ એડમિશન અને બાકી બધી વસ્તુઓનું વિચારવું પડે અને એની ગાઈડલાઇન્સ જે બહાર પડશે તો એના વિશે કંઈક વિચારવું જોઈએ સરકારે. મારે એન્જિનિયર બનવું છે અને સાયન્સમાં એટલે કોમ્પ્યુટર સાયન્સમાં જવું છે આગળ. મારા કારકિર્દીમાં આગળ હજી જેઈ મેઇન ગુજસેટ જેવી એક્ઝામો છે, પણ જો આગળ કોઈ પણ કોલેજમાં બોર્ડ ધોરણ 12નો રિઝલ્ટને એ રીતે રિક્વાયરમેન્ટ હોય તો એના વિશે શું આગળ થશે એ એક મૂંઝવણ છે. સાયન્સમાં એક તો પ્રેક્ટિકલ સબ્જેક્ટ્સ વધારે હોય છે જેથી અમારે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના પ્રેક્ટિકલ્સ ઉપર એટલો ધ્યાન ના દઈ શકી, કારણ કે ઓનલાઈન સ્ટડીઝમાં પ્રેક્ટિકલ પોસિબલ નથી. અને આગળ કોમ્પ્યુટર જેવા વિષયમાં પણ આગળ કોલેજમાં એનું કન્ટિન્યુએશન જોવા મળે છે તો એનું પ્રેક્ટિકલ પણ પોસિબલ નથી થયું, એટલે એક રીતે જોઈએ તો ઓનલાઈન સ્ટડીઝથી થોડો ઓછો બેનિફિટ થયો છે સાયન્સ માટે. કોલેજમાં જો ફર્સ્ટ ઇયરમાં થોડુંક એવું હોય કે થોડુંક બેઝ ક્લિયર કરે અને પ્રોપરલી આખું એનું પ્રેક્ટિકલ નોલેજ મળી શકે તો ટેકલ કરી શકાય. મારું નામ ખંભુ આરઝુ છે, હું બ્રિલિયન્સ સ્કૂલ ઓફ સાયન્સમાં એ ગ્રુપમાં અભ્યાસ કરું છું. સરકારે જે ધોરણ 12ની એક્ઝામ રદ કરવાનો નિર્ણય લીધો છે એ તમારી દ્રષ્ટિએ કેવો છે, સારો છે, યોગ્ય છે? સ્ટુડન્ટ તરીકે તમે શું વિચારો છો? એક રીતે સારું છે, પણ એનાથી એ નેગેટિવ પોઈન્ટ એ છે કે જે હોશિયાર જે ટોપર છે એ અને જે મતલબ એવરેજ સ્ટુડન્ટ હતા એ બધા લોકો સેમ પોઝિશનમાં છે અત્યારે, તો આગળ ફ્યુચરમાં જઈને જે ટોપર છે ને તકલીફ આવી શકે છે. અમે અત્યારે 12th સાયન્સમાં છીએ તો અમને અત્યારે હવે આગળ કયા બેઝિસ ઉપર અમને એડમિશન મળશે એ બધોનું અમે અત્યારે ખૂબ જ કન્ફ્યુઝનમાં છીએ, તો એ હજી અમને ખબર નથી કે આગળ એડમિશનની પ્રોસેસ કઈ રીતે થશે. તો સરકારને અમે એ વિનંતી કરી કે અમને એ જણાવે વહેલી તકે કે તો અમને ખબર પડે આગળ મહેનત કરવાની. તમે ફ્યુચરમાં શું બનવા માંગો છો? હું ફ્યુચરમાં કમ્પ્યુટર એન્જિનિયર બનવા જ માંગુ છું. અને તો તમે એબ્રોડ સ્ટડીઝ માટે વિચારો છો? હા, મતલબ ઇન્ડિયાની બહાર નથી પણ ઇન્ડિયાની અંદર તો છૂટ છે. ઓકે, ધેન અત્યારે તમે ઓલમોસ્ટ કમ્પ્યુટર તો તમારા આજુબાજુ જ હશે, મોબાઈલ ડિવાઇસીસ ને એના રિગાર્ડિંગ તમે બીજું કાંઈ કેનાથી સ્ટડી કરો છો? બીજા કે પ્લેટફોર્મ? ના, ઘરે અમારે લેપટોપ તો છે એટલે એનાથી અમારે થઈ જાય છે. લેપટોપ છે, કમ્પ્યુટર છે એટલે એનાથી કાંઈ પ્રોબ્લેમ નથી. અને અમારે અત્યારે અમારે કુલ 4 JEE લેવાની હતી, એમાંથી અમારે 2 JEE તો લેવાઈ ચૂકેલી છે, હજી 2 JEE બાકી છે અને એ પણ અત્યારે પોસ્ટપોન થાય છે એટલે એનું હજી કાંઈ અમને ખબર નથી કે એની એડમિશન પ્રોસેસ કઈ રીતે ને શું થશે, એટલે એનું પણ કન્ફ્યુઝન છે. અને ગુજકેટ વિશે તો સરકારે કંઈ જ માહિતી આપી નથી અત્યારે, તો એ ગુજકેટમાં અમને ખૂબ એમ કન્ફ્યુઝન છે કે એ લેવાશે નહીં લેવાય કે. અને હવે અમને કોલેજ ગમે એન્જિનિયરિંગ કોલેજમાં કઈ રીતે એડમિશન મળશે એ હવે હજી અમને ખબર જ નથી,
એટલે સરકારને વિનંતી છે કે વહેલી તકે અમને બધું જાણ કરે. મારું નામ હર્ષ પટેલ છે. હું પીવી મોદી સ્કૂલમાં સાયન્સ સ્ટ્રીમમાં બી ગ્રુપમાં ભણું છું. સરકારે આ નિર્ણય લીધો છે, બધે નિર્ણયના પ્રોઝ અને કોન જોઈએ જ છે. આ નિર્ણયમાં પણ આપણી સ્ટુડન્ટ્સની સેફ્ટીને સરકારે નજરમાં રાખી અને એક્ઝામ્સ કેન્સલ કરી છે. એનો એક સારો પોઈન્ટ છે કે સ્ટુડન્ટ્સ ઇન્ફેક્ટ ન થાય. પણ એનો કોન એ છે કે આપણે આગળ જતા ફ્યુચરમાં એડમિશન્સમાં અને એમાં માર્કશીટ તરીકે કે ગમે એ રીતે આપણે આગળ એડમિશન લેતી વખતે કોલેજમાં જવું પડે. અત્યારે આખા ઇન્ડિયામાં પણ અને ગુજરાતમાં પણ ગમે ગવર્મેન્ટ કોલેજમાં તમારે એડમિશન જોતું હોય તો એના માટે તો નીટના માર્ક્સ જ હોય છે. ગુજરાત બોર્ડની માર્કશીટનું એટલું બધું નથી હોતું, પણ ગમે ત્યાં તમારે ભણવા જવું હોય ત્યાં તમારી 12th માર્કશીટ તો જરૂરી છે જ. એટલે ગવર્મેન્ટ 12th માર્કશીટનું કરે તો સારું. તમને ન્યૂઝ આવે છે કે આગલા જે પ્રીલિમ્સના કેના માર્ક્સ એના ઉપરથી તમને કદાચ રિઝલ્ટ દેવામાં આવશે, તો તમે એના રિગાર્ડિંગ શું તમારા વ્યૂઝ છે? એમાં ઘણા સ્ટુડન્ટ્સ માટે સારું છે જેમને 11th 12th મહેનત કરી છે, એ લોકોને એની પ્રિલિમ્સ પ્રમાણે જો માર્ક્સ મળતા હોય તો બરાબર. પણ એનો એક વીક પોઈન્ટ એ છે કે જે સ્ટુડન્ટ્સ 10th સારા નહોતા અને 11th 12th સારા એ લોકોએ મહેનત કરી છે, એ લોકોને ક્યાંક એ લોકોને પાછળ જોવું પડે છે. તમારું ફ્યુચર ડોક્ટર બનવાનું છે, તો તમે એના રિગાર્ડિંગ પ્રેક્ટિકલ નોલેજ માટે શું હવે એઝ અ તમારો સ્કોપ કાઈક પોઈન્ટ હશે કે જેનાથી તમે સ્ટડી કરો છો પ્રેક્ટિકલ? અત્યારે પ્રેક્ટિકલ નોલેજ માટે તો કાંઈ હોતું નથી. સ્કૂલ્સમાં પણ પ્રેક્ટિકલ્સ એકવાર કરાવી દીધા હતા. પ્રેક્ટિકલની એક્ઝામ જો કે હજી એનું કાંઈ કહેવામાં આવ્યું નથી, કેન્સલ થઈ હતી પછી. અને પ્રેક્ટિકલ બાકી મેડિકલ કોલેજમાં ગયા પછી ત્યાં જ એનેટોમીનું ને બધાનું પ્રેક્ટિકલ કરાવવામાં આવે છે. અત્યારે પ્રેક્ટિકલ નોલેજ કોલેજ ડિપેન્ડન્સી ઉપર આવી ગયું એવું કહી શકીએ. હું રમેશભાઈ પાચાણી, મારો સન છે એ મોદી સ્કૂલની અંદર સાયન્સમાં એ ગ્રુપની અંદર અભ્યાસ કરે છે અને એમને 2 વર્ષ ખૂબ સારી મહેનત કરી અને શિક્ષકોએ સ્કૂલે અને પોતે ખૂબ સારી મહેનત કરી અને 2 વર્ષ પસાર કર્યા. આવી વિકટ પરિસ્થિતિમાં પણ ખૂબ સારી મહેનત કરી અને એ લોકો 2 વર્ષ સુધીનો અભ્યાસ કર્યો. આવી વિકટ પરિસ્થિતિમાં જ્યારે સરકારશ્રીએ એક્ઝામ જાહેર કરી ત્યારે થોડુંક વાલીઓ તરીકે અમારે ટેન્શન હતું, થોડુંક સ્કૂલવાળાને બધાને ટેન્શન હતું કે થોડુંક આ કોવિડની પરિસ્થિતિની અંદર હવે હેલ્થની અને કેરિયરની બંને એકારે જ્યારે પરિસ્થિતિ આવી ત્યારે સરકારશ્રીએ સરસ મજાનો નિર્ણય લીધો કે એને હેલ્થને પહેલાં પ્રાધાન્ય આપ્યું અને આ કેરિયર બાબતે જે બાળકોને ચિંતા છે અત્યારે એ અમે અપેક્ષા રાખીએ છીએ વાલી તરીકે કે સરકારશ્રી યોગ્ય નિર્ણય લે અને એના કેરિયર બાબતે કંઈ વિચાર કરી અને સરસ મજાનો નિર્ણય જેવી રીતે એક્ઝામ કેન્સલ કરીને નિર્ણય લીધો છે એવી જ રીતે એના કેરિયર બાબતે પણ કંઈક સરસ મજાનો નિર્ણય સારો લે અને બાળકોએ જેટલી મહેનત કરી છે અને જે કાંઈ એના ભવિષ્યની એને ચિંતા છે અને સામે સ્કૂલ અને ટીચરો અને બાળકો બધાની મહેનતનું જો પરિણામ સારું મળે એવી એક અપેક્ષા સાથે અને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવી વિકટ પરિસ્થિતિમાં પણ સરકાર સરસ મજાના નિર્ણય લે છે અને બાળકોના ભવિષ્ય અને આરોગ્યની ચિંતા પણ સાથે કરે છે. ઓનલાઈન ટીચિંગ તો જરૂરી, આવી સિચ્યુએશનની અંદર ઓનલાઈન ટીચિંગ આપણે જ મોબાઈલ નહોતા દેતા બાળકોને અને પછી જ આપણે મોબાઈલ દીધો અને સરસ મજાનું એમાં એને અભ્યાસ કર્યો અને સારી રીતે ઓનલાઈન ટીચરોએ પણ ઓનલાઈન સરસ મજાનું શિક્ષણ આપ્યું છે અને એમના જે ડાઉટ છે સોલ્વ કરવાના છે. થોડુંક ટીચરોને તકલીફ પડે કારણ કે હું એક પ્રાથમિક શિક્ષક જ છું અને મેં પણ આખું વર્ષ મેં મારા બાળકો માટે ઓનલાઈન શિક્ષણ કર્યું છે અને હું તો ગામડામાંથી, અત્યારે શહેરમાં બહુ વાંધો નથી આવતો, ગામડામાં તો બાળકો પાસે મોબાઈલ પણ હોતા નથી અને જે એમને તકલીફ પડે છે અને જે રીતે અમે ફીલ કર્યું છે એ અમે જોતા જ હોય છે. એવી રીતે અહીંના સિટીના બાળકોને તો આ જેટલા વાલી જાગૃત છે એ લોકો તો બધું પ્રોવાઈડ કરે છે, પણ જે ગરીબ બાળકો છે અને જે સાવ ગામડામાંથી આવે છે એ લોકોને જે કંઈ તકલીફ છે એ અમે જાણતા હોઈએ છીએ. એટલે આપણે આટલી વાત કરી શકીએ કે
એ ગરીબ બાળકો માટે તો એક સરસ નિર્ણય જ લેવાનો છે, અને એમને જે અમુક શિક્ષણ આખા વર્ષમાં પ્રોવાઈડ ન થઈ શક્યું હોય તો એક્ઝામ કેન્સલ થઈ તો એના માટે તો બહુ સારું છે. બાકી જે હોશિયાર વિદ્યાર્થી છે એમને તો ખૂબ મહેનત કરી હોય છે અને થોડુંક એમને નુકસાની જાય એને સ્વાભાવિક છે, પણ ઓવરઓલ આપણે આખા ગુજરાતની વાત કરીએ, આખા ભારતની વાત કરીએ તો ઓવરઓલ એમાં સારું જ છે કે એક્ઝામ કેન્સલ કરી અને જે સરકાર સરસ મજાનો નિર્ણય લે છે એ બહુ સરસ વાત છે. મારું નામ ભાવના સાપરિયા છે અને મારી ડોટરનું નામ ખુશાલી સાપરિયા છે, જે મોદીમાંથી ભણે છે. બારમાની એક્ઝામ કેન્સલ થઈ તો એ અંગે વાલી તરીકે તમે શું વિચારો છો? બારમા ધોરણની જે કેન્સલ કરી એક્ઝામ, એ નિર્ણય સારો છે કોવિડના કારણે, પણ જે ટોપર છે એને બધા પ્રોબ્લેમ થયા કે આટલી મહેનત આજે કરે છે, તેનું રિઝલ્ટ સારું, એ પ્લસ સુધી જઈ શકે છે, એ બધી મહેનત થોડી ડાઉન થઈ ગઈ છે અને બાળકને પણ એના ઉપર અસર થઈ છે. ભવિષ્યમાં એને કારકિર્દીમાં કેટલું અસર કરતા રહેશે એ અંગે કેટલી તમને ચિંતા છે? હજી ગવર્મેન્ટ રિઝલ્ટનો કોઈ નિર્ણય લીધો નથી. જો નિર્ણય લેશે તો એને સારી રિઝલ્ટ ઇફેક્ટ થશે, કે એને જે રીતે એડમિશન લેવું છે તો ટોપરોને આ પ્રોબ્લેમ વધારે રહેશે, કે એને કઈ જગ્યાએ જવું, કઈ રીતે રિઝલ્ટ એ લોકો આપશે, એ હજી કંઈ નિર્ણય લીધો નથી. તમને શું લાગે છે કે વિધિન 2 મંથમાં કદાચ કોવિડની સિચ્યુએશન ડાઉન થઈ જાય તો એક્ઝામ લેવી જોઈએ? હા, આટલી મહેનત કરી શિક્ષકોએ, મોદી સ્કૂલ તો મને ખ્યાલ જ છે બીજા શિક્ષકોએ અથાક પ્રયત્ન કર્યા છે અને બાળકોને એટલું બધું એને પ્રોવાઈડ કર્યું છે, તો આટલી મહેનત લીધી છે તો એક્ઝામ લેવી જરૂરી છે. પણ હવે ગવર્મેન્ટે કોરોનાના કારણે જે ડીલે કર્યું છે એ પણ એક સ્વાસ્થ્ય માટે, બાળકો માટે સારું છે. તો તમે એઝ એન એડવાન્ટેજ ગણો છો કે ઇન કેસ જુલાઈમાં એક્ઝામ લેવા તો તમે એગ્રી થશો? હા જી, બધી તૈયારી બાળકોની હતી, ઇવન ટાઈમ ટેબલ પણ આવી ગયું હતું અને બધા તૈયાર હતા, પણ હવે સ્વાસ્થ્યના કારણે ગવર્મેન્ટે જે કેન્સલ કર્યું છે, હવે આગળ વિચારણા શું કરે એ તો ખ્યાલ નથી આવતો. મારું નામ મુકુંદ મોહનભાઈ પટેલ છે. મારો બાપો હર્ષ મુકુંદભાઈ પટેલ બાર સાયન્સ બી ગ્રુપ ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરે છે. સરકારના આ નિર્ણયથી હું ખુશ છું અને સરકારે જે બાળકોના આરોગ્યને લક્ષીને નિર્ણય કર્યો છે એ યોગ્ય છે. ભવિષ્યમાં કારકિર્દી લક્ષી શું એની અસર થઈ શકે? બારમાની એક્ઝામ રદ થઈ છે, એની માર્કશીટ કેવી રીતે આવશે, શું આવશે, એ અંગે હજી ઘણી બધી મૂંઝવણો છે. તમે શું વિશે વિચારો છો? હું તો એમ વિચારું છું કે બાળકોના ભવિષ્યને ધ્યાનમાં લઈ અને સરકારે જેમ બને તેટલું ઝડપથી માર્કશીટનો નિર્ણય લઈને બાળકોને જ્યાં ત્યાં એડમિશન લેવાના હોય તેના માટે માર્કશીટ છે એ વહેલામાં વહેલી તકે મળી જાય તેવી કાર્યવાહી કરવી જોઈએ.